फरी पाछा विद्यार्थी दोस्तों मळ्या छीए डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच मां। आगळना वीडियो नी अंदर विद्यार्थी दोस्तों आपणे डायरेक्ट मांथी इनडायरेक्ट स्पीच ना केटला विधान वाक्यो जोया हता। आजे आपणे डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच नी अंदर इंट्रोगेटिव सेंटेंसेस जोवाना छीए। इंट्रोगेटिव सेंटेंसेस नो अर्थ विद्यार्थी दोस्तों एवो थाय छे કે પ્રશ્નાર્થ વાક્ય છે। પ્રશ્નાર્થ વાક્ય રચના ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવી હોય તો કેવી રીતે થાય એની ચર્ચા આપણે કરીએ છીએ। એ પહેલા આપણે જોઈ લઈએ વિદ્યાર્થી દોસ્તો કે પ્રશ્નાર્થ વાક્ય अंग्रेजी भाषा में डबल्यू एच क्वेश्चन्स। तो बे प्रकार प्रश्नार्थ वाक्य रचनाओ तमारी पासे आवशे એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ કે તમારી પાસે પ્રશ્નાર્થ વાક્ય રચના આવે તો એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું એવા વાક્યો પણ આપણે જોઈ ચૂક્યા છીએ। છતાં પણ રિવિઝન થાય તમને થોડી વધારે સમજ તમારી દ્રઢ બને એ હેતુથી અહીંયા છ વાક્યો મેં ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ના ડાયરેક્ટ વાક્ય મેં મૂક્યા છે। એ વાક્યોનું આપણે ઇનડાયરેક્ટ કરીએ અને વિદ્યાર્થી દોસ્તો એને સમજી લઈએ। મારે અહીંયા તમને કહેવું છે ફરી પાછું કે કયા પાંચ સ્ટેજમાં આપણે ફેરફાર કરવાનો છે તો સૌથી પહેલો જોઈ લઈએ રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન, નિશ્ચિત શબ્દો। અને વિદ્યાર્થી દોસ્તો હું અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એ પણ તમને કહીશ કે પ્રશ્ન વાક્ય જે છે એનું વિધાન બનાવી નાખવું પહેલા। આ છઠ્ઠી વાત છે પ્રશ્ન વાક્ય રચનાની અંદર। છઠ્ઠી વાત જો કોઈ ઉમેરાતી હોય તો એ છે કે આપેલા પ્રશ્ન વાક્યને ડાયરેક્ટ સ્પીચના વાક્યને વિધાન ક્રમમાં કરી નાખવું। વિધાન ક્રમ એટલે શું? તો સૌથી પહેલા કર્તા, ત્યાર પછી ક્રિયાપદ અને ત્યાર પછી કર્મ, આ રીતે એને આપણે ક્રમમાં ગોઠવી નાખવું અને પછી જ એનો ઇનડાયરેક્ટ કરવાનો। આ બરાબર યાદ રાખજો, નહીં તો વિદ્યાર્થી દોસ્તો તમારા વાક્યો સાચા નહીં થાય। એટલે એ વાત બરાબર યાદ રાખી લેવાની છે કે જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે પ્રશ્ન વાક્યનો ક્રમ વિધાન ક્રમ કરવો, એ છઠ્ઠી વાત છે। પ્રશ્ન વાક્ય પૂરતી જ વિધાન ક્રમ કરો। હવે આપણે વિદ્યાર્થી દોસ્તો સ્ટેપ પ્રમાણે જ પરિવર્તન કરવા જઈએ છીએ। ચાલો સૌથી પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ, બીજો ફેરફાર સંયોજક, ત્રીજો ફેરફાર સર્વનામ, ચોથો ફેરફાર કાળ પરિવર્તન અને પાંચમો ફેરફાર નિશ્ચિત શબ્દો હોય તો અને છઠ્ઠો ફેરફાર વાક્યનો વિધાન ક્રમ। તો હવે વિદ્યાર્થી દોસ્તો આપણે એનો ઇનડાયરેક્ટ કરીએ એટલે તમે જુઓ પ્રશ્ન વાક્ય હોય વિદ્યાર્થી દોસ્તો એટલે સેડ નું આપણે આસ્ક કરશું। આગળ મેં ઘણી બધી સૂચનાઓ તમને કરી છે, આ રિપોર્ટર હી છે, આ લિસનર શી છે, આ બધું જોઈ જ લેવાનું। ચાલો હવે આપણે જોવાનું છે કે આ ડબલ્યુ એચ પ્રશ્ન છે ના, તો આ કેવો પ્રશ્ન છે? ઉલટ પ્રશ્ન છે, તો એને માટે સંયોજક તરીકે આપણે ઇફ મૂકવાનું, ઇફ અને વેધર બે મૂકી શકો છો। ચાલો હવે પહેલા વાક્યનો વિધાન ક્રમ કરી લેવાનો પછી જ એને ફેરવાનું, તો વિધાન ક્રમ શું થાય? યુ કેન બ્રિંગ માય બેગ, યુ કેન બ્રિંગ માય બેગ, હવે આપણે એને ફેરવીએ। યુ એટલે કોણ? તો યુ એટલે રાધા અને રાધા એટલે શી,
शी कूड कारो परिवर्तन शी कूड ब्रिंग माय एटले कोण राम तो ही इज बिग बराबर याद रखो विद्यार्थी दोस्तों प्रश्नार्थ चिन्ह निकली जाए छे એટલે આપણે વાક્ય નું શું બનાવી નાખ્યું છે વિધાન બનાવ્યું છે એટલે એ ભૂલવાનું તો અહીંયા આપણે આ વાક્ય ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કર્યું વિદ્યાર્થી દોસ્તો એકવાર આપણે ફરી નજર કરી લઈએ ક્યાં ક્યાં પરિવર્તન થયું સૌથી પહેલું રિપોર્ટિંગ વર્બ સે ટુ નું આપણે આસ્ક કર્યો સંયોજક તરીકે આપણે ઇફ વાપર્યું સર્વનામ શી અને હીઝ બંનેમાં પરિવર્તન કર્યું કેન નું આપણે કુડ કર્યું અને વાક્યનું વિધાન ક્રમ કરી નાખ્યો હું વારે વારે તમને કહીશ વિદ્યાર્થી દોસ્તો વાક્યને વિધાન બનાવી નાખવાનું પછી જ એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું તમે એમ ને એમ પ્રશ્નાર્થ વાક્ય રાખીને એનું ઇનડાયરેક્ટ કરો છો તો એ ક્યારે સાચું ન કહેવાય ચાલો હવે બીજા વાક્યમાં આપણે ઇનડાયરેક્ટ કરીએ વિદ્યાર્થી દોસ્તો વાક્ય બની ગયો કશું જ નથી આ વાક્યમાં વેરી ઇઝીલી વિદ્યાર્થી દોસ્તો એ વાક્ય ડાયરેક્ટ માંથી એનું ઇનડાયરેક્ટ આપણે કરી નાખ્યું કઈ જ એમાં તકલીફ પડે એવું છે નહીં ત્રીજું વાક્ય આપણે ફેરવીએ ચાલો ત્રીજું વાક્ય આપણે ફેરવીએ છીએ વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે નોંધ લીધી હશે વિધાન બન્યો યુ આર ગોઈંગ એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે એનું આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ બનાવ્યું ચાલો કાવ્યા બેન શી છે રિપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ અહીંયા આ વાક્ય પ્રશ્નાર્થ એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક બનાવ્યું છે ચાલો અહીંયા સંયોજક તરીકે પહેલા હા મૂકી દઈએ અને હવે યુ આર છે યુ કોના પ્રમાણે કિંજલ કિંજલ એટલે શી અને આર ની જગ્યાએ વોઝ બની હાઉ શી વોઝ કોઈ મુશ્કેલી પડે એવું વિદ્યાર્થી દોસ્તો મને ક્યાંય પણ નથી લાગતું તમે એકવાર સમજી ગયો તમારા મનની અંદર તો એ વાક્યને તમે બહુ સહેલાઈથી ફેરવી શકો છો ચાલો એના પછીનું વાક્ય આપણે કરીએ બધા જ વાક્યો તમારા માટે પ્રશ્નાર્થ વાક્યો આપણે અહીંયા મૂક્યા છે કેટલાક ઉલટ પ્રશ્નો છે અને કેટલાક ડબલ્યુ એચ પણ છે સંયોજક તરીકે આપણે અહીંયા ડબલ્યુ એચ નથી એટલે ઇફ નો ઉપયોગ કરશું ચાલો યુ આર ગોઈંગ ટુ યુએસએ બરાબર યુ એટલે સીમા સીમા એટલે શી શી વોઝ ગોઈંગ ટુ ધ યુએસએ બની જય આ સીમા ઇફ શી વોઝ ગોઈંગ ટુ ધ યુએસએ જો વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકો છો કે યુ આર ગોઈંગ ટુ ધ યુએસએ એવું વાક્ય છે આર યુ ગોઈંગ ટુ ધ યુએસએ તો એનું આપણે બનાવી દીધા યુ આર ગોઈંગ ટુ ધ યુએસએ અને એનું આપણે પછી ઇનડાયરેક્ટ કર્યું ઇફ સંયોજક તરીકે વાપર્યું આસ્ક આપણે રિપોર્ટિંગ વર્કમાં ફેરફાર કર્યો યુની જગ્યાએ આપણે શી કર્યું અને જરૂરી ફેરફારો કરી દીધા
त्यार पछी यो वाक्य आपणे डायरेक्ट करीए युग वाळो चलो डबल्यू एच एटले संयोजक तरीके पहला वर्ड मूकी दी कैन आई डू फॉर यू नाउ तो आई कैन डू फॉर यू नाउ करवानुं छे आई कैन डू चलो आई एटले कोण यू तो वी कूड डू फॉर यू एटले कोण सुधा हर નામ આપણે ધેન કરશું તમે જુઓ નામનું આપણે ધેન કર્યું છે બરાબર તો અહીંયા તમે નોંધ લીધી હશે વિદ્યાર્થી દોસ્તો સુધાબેન છે હર અને નિશ્ચિત શબ્દ સમય દર્શક શબ્દ અહીંયા નામ વપરાણો છે એનું આપણે વિદ્યાર્થી દોસ્તો બોલતા તમે વિધાન ક્રમમાં કર્યા પછી જ એ વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરજો મહેરબાની કરીને એ ભૂલતા નહીં કે જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો છો ત્યારે પ્રશ્ન વાક્યનું એમનું એમ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવાનું નહીં પણ એ વાક્યનું વિધાન ક્રમ કરી નાખવાનો અને પછી જ આપણા નિયમો પ્રમાણે એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવાનું છેલ્લું વાક્ય વિદ્યાર્થી દોસ્તો હવે આપણે કરીએ છીએ તમે જોજો બરાબર અને અહીંયા હું જે વાક્ય કરું છું એને તમે બરાબર સમજવાનો પ્રયાસ કરો ચાલો આ ઉલટ પ્રશ્ન છે એટલે આપણે ઇફ નો ઉપયોગ કરશું હવે વિધાન બનાવી યુ ડુ લાઈક યુ લાઈક ટુ પ્લે વિથ મી હવે યુ લાઈક ટુ પ્લે વિથ મી નો અર્થ એ થયો કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ કરવાનો યુ એટલે મન મન એટલે આપણે અનુમાન કરીએ છીએ કે છોકરો હી લાઈક ટુ પ્લે વિથ મી એટલે કોણ તો મી એટલે અંજલિ અને અંજલિ એટલે વિથ શી તો જો વિદ્યાર્થી દોસ્તો છેલ્લું વાક્ય હવે છેલ્લા વાક્ય ની અંદર વિદ્યાર્થી ભાઈઓ તમે જોઈ શકો છો કે અહીંયા સેડ ટુ નો આસ કર્યો અહીંયા સંયોજક તરીકે ઇફ વાપર્યો આ વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હતું એટલે આપણે એને સિમ્પલ પાસ્ટ માં ફેર્યું યુ નું આપણે વી કર્યું છે અને છેલ્લે મી નું આપણે શી કર્યું છે કારણ કે મી નું શી એટલા માટે કર્યું છે કે એ બોલનાર રિપોર્ટર પ્રમાણે કરવાનું છે રિપોર્ટર અંજલિ છે ને અંજલિ એટલે શી તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો તમારી પાસે છ વાક્યો ઇન્ટ્રોગેટિવ બોલ્યા છે બરાબર યાદ રાખજો કે ઇન્ટ્રોગેટિવ વાક્યનું જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે હું તમને વારે વારે કહું છું કે પહેલા જોઈ લેજો વાક્યનો પ્રકાર કેવો છે ઉલટ પ્રશ્ન છે કે ડબલ્યુ એચ છે જો ઉલટ પ્રશ્ન હોય તો સંયોજક તરીકે ઇફ અથવા વેધર વાપરજો અને જો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે એ ડબલ્યુ એચ જ સંયોજકનું કામ કરશે
त्यार पछी बन्ने नी अंदर जो कॉमन वात छे छे के वाक्य ने बराबर विद्यार्थी दोस्तों विधान क्रम मा गोठवी नाखजो पछी जेनो इनडायरेक्ट करजो क्यारे ते प्रश्न वाक्य नु प्रश्न वाक्य एम ज इनडायरेक्ट थातो नथी એટલે વિદ્યાર્થી દોસ્તો એને આપણે વિધાન વાક્યના ક્રમમાં ગોઠવવા છે કે કેવી રીતે તો પહેલું કરતા ન હોય તો આપણે કરી લેવાનું ત્યાર પછી ક્રિયાપદ અને ત્યાર પછી અન્ય શબ્દો એટલે કે કર્મ આ ક્રમમાં વિદ્યાર્થી દોસ્તો તમારે એને ગોઠવી નાખવાનું પછી જ એનું ઇનડાયરેક્ટ કરવાનું તો બરાબર યાદ રાખજો અહીંયા આપણે પ્રશ્ન વાક્યની ચર્ચા કરી છે બે પ્રકારના પ્રશ્ન વાક્યની ચર્ચા કરી છે ઉલટ પ્રશ્નની અને ડબલ યુઝ બંનેની ચર્ચા કરી છે કેટલાક છ એક વાક્યો તમારા માટે અહીંયા મૂક્યા છે અને એની સમજ પણ તમને આપી છે એટલે વિદ્યાર્થી દોસ્તો હું આશા રાખું છું કે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બંને વાક્યો ફેરવવા માટે હવે તમે સક્ષમ બની રહ્યા છો ફરી મળીશું બીજા વિડીયોમાં